हेलो स्टूडेंट्स, केम छो बधाय? गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो आजे आपणे वात करवानी छे आपणा क्लास 11 ना चेप्टर नंबर 10 फ्लूइड मिकेनिक्स नी अंदर आपणा नेक्स्ट टॉपिक नी एटले के एंगल ऑफ कॉन्टेक्ट। आम जोवा जईए तो आपणे अत्यारे सरफेस टेन्शन नी अंदर छी, एनी अंदर से एक न्यू कॉन्सेप्ट आवे छे अगेन एंगल ऑफ कॉन्टेक्ट। पहले आप लास्ट लेक्चर की बात करी तो तमने याद जैसे कि लास्ट लेक्चर में आप सरफेस टेन्शन स्टार्ट करूँ तो जेम आप बात थी थी कि भाई ओके हाँ ये पहला आपने बात की थी कि बे तरह डेफिनेशन तमने आवड़ू जो तो इन्हें फटाफट रिवाइज करी तो कोहेसिव फोर्स जेने आप कहता था कि भाई सेम जे सब्सटेंस जेने पार्टिकल्स वच्चे लागतो हशे फोर्स तो कोहेसिव कहवाय छे। અને બે ડિફરન્ટ અલગ અલગ જે સબસ્ટન્સીસ એના પાર્ટિકલ્સ વચ્ચે જે ફોર્સ લાગશે એને આપણે કહેતા હતા એધેસિવ ફોર્સ, બરાબર છે? ઓકે, એના ઉપરથી આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સરફેસ ટેન્શન શું કામ સરફેસ ઉપર જોવા મળે છે, તો આપણે જોયું હતું કે ભાઈ અંદરનો કોઈ પાર્ટિકલ હશે કોઈ પણ ફ્લુઇડમાં તો એના ઉપર તો ઓવરઓલ બધી ડાયરેક્શનમાં શું થતા હશે, ભાઈ સેમ એટ્રેક્શન ફોર્સ લાગતા હશે અને એ કોહેસિવ હશે એટલે ઓવરઓલ એના ઉપર લાગતો જે નેટ ફોર્સ હશે ઝીરો હશે, બટ સરફેસ ઉપર તમે જેમ આગળ જશો એમ શું થશે ભાઈ એના ઉપર એક રિઝલ્ટન્ટ નેટ ફોર્સ શું થશે નીચે તરફ લાગશે, બરાબર? જેના જે શું થશે સરફેસ છે એ સ્ટ્રેચ્ડ મેમ્બ્રેનની જેમ શું રહેશે ભાઈ બિહેવ કરશે, અને મેઇન નામે તમને બે કી પોઈન્ટ્સ કીધા હતા કે એના લીધે શું કરશે એ તો કે પોતાનો એરિયા અને પોતાની જે પોટેન્શિયલ એનર્જી છે એ મિનિમમ રાખવાની ટ્રાય કરશે, ઇટ વિલ હેવ ટેન્ડન્સી ટુ કીપ ઇટ્સ એરિયા મિનિમમ એઝ પોસિબલ એન્ડ ઇટ્સ મિનિમમ પોટેન્શિયલ એનર્જી એ કમ્પ્લીટ થાય એટલે આપણે લોકોએ બી એના ઇક્વેશન બનાવ્યા હતા, મેં તમને શોર્ટકટ બી આપેલી કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ TL અને ટી ફાટેલ ટી યાદ છે, એફ ઇઝ ઇક્વલ TL અને ટી ઇઝ ઇક્વલ E/A। આના ઉપરથી તમે બીજી બે ડેફિનેશન્સ લખી શકો છો કે ભાઈ ધ ફોર્સ પર યુનિટ લેન્થ ઓન એની ફ્રી સરફેસ ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ ટેન્શન, ને આમાં શું હતું ભાઈ ધ એનર્જી ઓર પોટેન્શિયલ એનર્જી પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ સરફેસ ટેન્શન। બે ડેફિનેશન આપણે બનાવી હતી, આના ઉપરથી આપણે યુનિટ બી બનાવ્યો હતો ન્યૂટન પર મીટર, બરાબર છે? અને પછી આપણે લોકોએ તમને યાદ છે કે ઓલું રેક્ટેંગલ ફ્રેમવાળું એક્ઝામ્પલ લઈ અને આપણે લોકોએ વર્ક ડન છે એનું ઇક્વેશન બી પ્રૂફ કર્યું હતું TΔ, યાદ છે? ને મેં તમને કીધું હતું કે ભાઈ આમ જોવા જાવ તો ઇક્વેશન છે એ આપણી TV શોર્ટકટમાંથી જ આવે છે, બટ એનર્જી છે એની જગ્યાએ W ગેસ કરી લેવાનું અને એ તો છે જ, આ રીતે પણ તમે યાદ રાખી શકો છો। અને પછી આપણે લોકોએ બબલ અને ડ્રોપ્સની વાત કરી હતી, યાદ હોય તો કે ભાઈ બબલમાં મેં તમને બે કી પોઈન્ટ્સ કીધા હતા કે બબલમાં યાદ રાખજો એનું ઇનસાઇડનું જે પ્રેશર હશે એ આઉટસાઇડ કરતાં વધારે હશે। સેકન્ડ થિંગ કે વાય બબલ ઇઝ સ્ફેરિકલ એનું આપણે ઘણા બધા મેં તમને અલગ અલગ રીઝન્સ આપી હતા, બરાબર છે? કે એમાં ઉપર બધી બાજુથી દબાણ સેમ જે પ્રેશર હશે એ સેમ લાગતું હશે એટલા માટે બબલ શું છે ભાઈ સ્ફેરિકલ હશે, અને એવું પણ કહી શકાય કે ફોર ગીવન વોલ્યુમ ધ સ્ફેરિકલ શેપ હેઝ ધ મિનિમમ સરફેસ એરિયા। એટલે કે આપણે હમણાં વાત થઈ હતી કે એની જે એનો જે નેચર છે એ શું છે પોતાનો એરિયા મિનિમમ રાખવા ટ્રાય કરશે, તો સૌથી મિનિમમ એરિયા છે એ તમને સ્ફેરિકલ શેપમાં જોવા મળશે, તો એના લીધે બબલ્સ કે ડ્રોપ છે એ એપ્રોક્સિમેટલી સ્ફેરિકલ હોય છે, બરાબર? પછી એની અંદર આપણે ઇક્વેશન પ્રૂફ કર્યું હતું, યાદ હોય તો કે ભાઈ PI - PO ઇઝ ઇક્વલ ટુ 40 YR। આ ક્યારે કામ આવશે? જ્યારે બબલ એરમાં હોય, બરાબર છે? પછી 2TYR ક્યારે કામ આવે? જ્યારે બબલ છે એ વોટરમાં હોય અને કોઈ ડ્રોપ હોય તો બી શું આવશે 2TYR, બિકોઝ ડ્રોપ માટે ફ્રી સરફેસ એક જ હશે બહારની, બબલ હશે તો એરમાં હશે તો અંદર અને બબલની અંદર અને બહાર બે જગ્યાએ એર હશે તો એની ફ્રી સરફેસ 2 થાય તો 40 YR આવે। નીચ બબલ વોટરમાં હોય તો આજુબાજુ તો વોટર હોય અંદર ખાલી એર હોય તો અંદરની સરફેસ શું થાય ખાલી ફ્રી સરફેસ કહેવાય તો પાછું શું આવશે 2TYR આવશે, રાઈટ? તો તમે જે 2 મલ્ટીપ્લાય કરતા હતા એ તમારે પાછું ડિવાઈડ કરવું પડે, સમજાય છે ભાઈ? ચલો તો નેક્સ્ટ કન્સેપ્ટ આપણે શીખવાનો છે એંગલ ઓફ કોન્ટેક્ટ, બરાબર છે? તો આની જે ડેફિનેશન છે એ જ મેઇન છે, આમાં શું ભણવાનું છે પહેલાં આપણે ચર્ચા કરી તો સિમ્પલ વાત છે, તમને ખબર જ છે ભાઈ કે વોટર ડ્રોપ્સ હોય તી જોજો અમુક સપોઝ આપણો હાથ છે કે વુડ છે આપણા ક્લોથ છે કે વોલ છે સિરામિકની કોઈ વસ્તુ છે એ બધી અમુક વસ્તુ ઉપર પડે તો એ જે બૂંદ છે જે ડ્રોપ છે એ જુદા છે ભાઈ, આ રીતે સ્પ્રેડ થઈ જાય છે એને જે તમારી સરફેસ એને શું કરશે વેટ કરશે, એને વેટ કરશે, બરાબર છે? એ જ બૂંદ અથવા તો કોઈ મર્ક્યુરી હોય તો મર્ક્યુરી તમે તમારા હાથમાં લેશો તો એ તમારી સરફેસ છે એને શું કરશે વેટ કરશે નહીં કે એ શું કરશે સ્પ્રેડ નહીં થાય, ખ્યાલ આવે છે ભાઈ? સ્પ્રેડ નહીં થાય એના થાય ત્યાં સુધી સ્ફેરિકલ ફોર્મમાં જ રહેશે, તો એવું શું કામ થાય છે એનું માટે રીઝન છે એંગલ ઓફ કોન્ટેક્ટ, બરાબર છે? તો એની ડેફિનેશન છે ને એ મેઇન છે, બહુ વિચારીને કહું છું કે ડેફિનેશન હોય કે વર્ડ છે એ તમને પરફેક્ટ સમજાશે હું જે કહેવા માગું છું, તો તમને એંગલ છે ડ્રો કરતા આવડશે, એંગલ ડ્રો કરતા ના આવડા તો પછી એનો કોઈ મતલબ નથી, બરાબર છે? ચલો જોજો તો આપણે ફોર એક્ઝામ્પલ લઈ છીએ બે કેસીસ જોતા જજો ભાઈ।
રેડી, જેમાં એકમાં આપણે વાત થઈ પ્રમાણે તમારું જે બબલ છે એ ફોર એક્ઝામ્પલ આ રીતે સ્પ્રેડ થઈ જશે. રેડી, સપોઝ આ કોઈ ડ્રોપ છે હજી તો સરફેસ ઉપર આમ પડે જ છે, તો જેવું પડશે ભેગું. એક કેસ એવો છે, તમને ખ્યાલ જ છે ભાઈ, કે જેમાં બબલ શું થાય, સ્પ્રેડ થતો હોય, ને એક કેસ એવો છે કે જેમાં બબલ સ્પ્રેડ નહીં થાય. તો બે કેસની આપણે ચર્ચા કરવાની છે, બરાબર, જોવો જોઈએ. રેડી છે? તો આવું તમે એક્સપિરિયન્સ કરેલું જોઈએ. મર્ક્યુરી હોય તો એનો ડ્રોપ છે તમને આખે આખો આમ સ્ફેરિકલ જ દેખાય, અને એની જગ્યાએ વોટર ડ્રોપ હોય તો અમુક સરફેસ ઉપર જો એ શું થશે ભાઈ, આ રીતે એક્સટેન્ડ થઈ જશે, બરાબર, સ્પ્રેડ થઈ જશે. શું કામ? એની આપણે જે ડેફિનેશન એના ઉપરથી આખું તમારે એને વાત કરવાની છે. એ પહેલાં આપણે જે નેસેસરી છે એ કામ આપણે પતાવી લઈએ. ચલો કે જોતા જજો ખાસ, બરાબર. અહીંયા હું એક ટેન્જન્ટ ડ્રો કરું, જોજો ભાઈ, આ સરફેસ ઉપર, આ સરફેસ છે એના ઉપર હું જે ટેન્જન્ટ ડ્રો કરું તો એને હું કહીશ ટેન્શનનો ટેન્શન ડ્રો કરું છું, રાઈટ, સરફેસ ટેન્શન. આ બધામાં સરફેસ ટેન્શન જ રિસ્પોન્સિબલ છે. તો આ કોના કોન્ટેક્ટમાં છે? અંદર તો બધું લિક્વિડ હશે, એ લિક્વિડ લખશું, એની આજુબાજુ શું છે, બધું એર છે, એમ શું લખી, સરફેસ ટેન્શન બિટવીન લિક્વિડ એન્ડ એર, તો આ શું કહેવાય, લિક્વિડ એર ઇન્ટરફેસ કહેવાય. નેક્સ્ટ થિંગ, આ સરફેસ પાસે હું આ રીતે એક ટેન્શન ડ્રો કરીશ, એ શું કહેવાય, ટેન્શન ઓફ સરફેસ એર. અહીંયા સરફેસ દેખાય છે, જોયું, અને આજુબાજુ શું હશે, એર હશે, ખેલાવે છે. અને જે પોઈન્ટ ઉપર તમે બતાવતા હોય ત્યાં જ બધું એકસાથે બતાવવાનું, બાકી તમે સરફેસ એર આ બાજુ ડ્રો કરો તો હાલે, આ બાજુ હું બધું શું કામ ડ્રો કરું છું, એક પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ અહીંયા હું પોઈન્ટ બતાવું તો બધા તમારે એરોસ છે એ બાજુ ડ્રો કરવાના, એટલે એવું કાંઈ નથી, બરાબર છે. અહીંયા ડ્રો કરો તો બી ચાલશે, તો બધા એરોસ તમારે ત્યાં ડ્રો કરવાના. અને હજી એક તમને અહીંયા એક ટેન્શન મળશે, શું, તો આ કોણ છે બોલો, આ રીતે યાદ રાખવાનું, સરફેસ, અને એની ઉપર કોણ છે, લિક્વિડ, તો આને કહે શું, ટેન્શન ઓફ, ટેન્શન બિટવીન સરફેસ લિક્વિડ. રેડી છે? ચલો હવે તમે સમજી ગઈ છો કે અંદર શું હશે, કોહેસિવ ફોર્સ હશે, બહારની બાજુ એરના લીધે શું હશે ભાઈ, એધેસિવ ફોર્સ હશે. એ તમને આઈડિયા આવી જાય, આપણે હમણાં રિવિઝન કર્યું એના ઉપરથી. ચલો સેમ અહીંયા આપણે ડ્રો કરવાની ટ્રાય કરી, રેડી, તો આ રીતે હું ડ્રો કરું, તો સેમ ચીઝ કે અહીંયા શું હશે, આ આખી સરફેસને મેં ડ્રો કર્યું છે, લિક્વિડ છે અને બહારની બાજુ એર છે, તો અહીંયા શું હશે, ટેન્શન ઓફ લિક્વિડ સરફેસ ઇન્ટરફેસ. આ બાજુ શું છે ભાઈ, આખી સરફેસ જ છે, ટેન્શન ઓફ સરફેસ, યુ કેન સી, ના બધી સરફેસ, અને અહીંયા તો છે જ એર. રેડી છે ભાઈ? અને આપણે લિક્વિડની અંદર ડ્રો કરી, આ રીતે લિક્વિડની અંદર ડ્રો કરી આમ, બરાબર. અહીંયા શું થશે, ફોર એક્ઝામ્પલ, એક ટેન્શન બિટવીન સરફેસ એન્ડ લિક્વિડ, આ લિક્વિડ છે અને આ સરફેસ છે. રેડી છે? સરફેસ એર તો તમારે બે એરો એક જ બાજુ બતાવવાના છે, ઓલી બાજુ બતાવો તો બે એરો એ બાજુ જ બતાવવાના, રાઈટ. ચલો વાત પૂરી. હવે તમને દેખાય છે કે અહીંયા એંગલ શું બને છે, જુઓ, અહીંયા તમને એંગલ દેખાય છે, અહીંયા એંગલ બને છે થીટા, આ થીટા એંગલ આ રીતે બને છે, અને એક એંગલ બને છે આ રીતે થીટા. ચલો તો હવે ખાસ ધ્યાન આપજો કે એંગલ છે એ કયો બનશે, અથવા એંગલ ક્યાં લેવો, તમને ડાઉટ થયો જ હશે કે સાહેબ અહીંયા કેમ એંગલનો લીધો, આ બાજુ જ કેમ લીધો, અહીંયા કેમ એંગલનો લીધો, તો એના માટે મેં કીધું તો એક જ રસ્તો છે, શું, કે એની જે ડેફિનેશન છે એના ઉપરથી આ એંગલ મેં લીધેલા છે. તો હવે ડેફિનેશન છે એના રૂપમાં સમજવા માટે મેં પહેલાં ડ્રોઈંગ કરી નાખ્યું, બરાબર, આનાથી તમને જોઈને સમજાઈ જાય, બરાબર છે, કે શું કહેવા માગે. ચલો તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એંગલ ઓફ કોન્ટેક્ટ, એંગલ ઓફ કોન્ટેક્ટ કોણ છે ભાઈ, શું છે, તો કે ભાઈ ઇટ ઇઝ ધ ઇટ ઇઝ એંગલ, એ વન ટાઈપ ઓફ એંગલ છે, કોની વચ્ચે, તો હવે ખાસ ધ્યાન આપજો, ઇટ ઇઝ ધ એંગલ, એક એક વર્ડ આમાં કામનો છે, બિટવીન કોની વચ્ચે એંગલ છે, એંગલ બિટવીન ટેન્જન્ટ, ટેન્જન્ટ ડ્રોવન ટુ ધ લિક્વિડ સરફેસ એન્ડ. ચલો તો પહેલો પોઈન્ટ પકડાઈ ગયો, એંગલ કોની વચ્ચે છે ભાઈ, તો કે જે તમારે ટેન્જન્ટ ડ્રો કરવાનો, એ ટેન્જન્ટ પાછો ક્યાં, તો જો નિયમ શું કહે છે, લિક્વિડની સરફેસ છે એને તમારે ટેન્જન્ટ ડ્રો કરવાનો, અને બીજું કોણ, તો કે એન્ડ, ઇટ ઇઝ એંગલ બિટવીન ટેન્જન્ટ ડ્રોન ટુ ધ લિક્વિડ સરફેસ એન્ડ એન્ડ ધ સરફેસ ઓફ સોલિડ. વિચ ઇઝ ઇન લિક્વિડ, અને સરફેસ કઈ લેવાની, સોલિડની લેવાની, પક્કી, તો કે જો સોલિડની સરફેસ બે રીતની છે, લિક્વિડની બારે પણ છે, અને આ જો આ લિક્વિડની બારે કે ભાઈ આખી શું છે, લખી દઉં, આજે છે એ સોલિડ સરફેસ છે. આપણે કોઈ પણ સોલિડ સરફેસ કહીએ ને, વુડ છે કે કંઈ પણ આપણે લીધું, આપણો હાથ છે,
આ સોલિડ સરફેસ છે, ગ્લાસ છે, પ્લાસ્ટિક, તમે ગમે લઈ શકો, રાઈટ? તો એ સોલિડ સરફેસ છે, તો એ સોલિડ સરફેસ તમારે કઈ લેવાની એંગલ લેવા વખતે? તો કે એરના કોન્ટેક્ટમાં એ છે એ નહીં, લિક્વિડની અંદર જે હોય ને એ લેવાની, લિક્વિડની અંદર જે સરફેસ છે એની સાથે એંગલ લેવાનો. તો શું લખ્યું છે મેં? ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ટેન્જન્ટ ડ્રો, અને ટેન્જન્ટ કોને ડ્રો કરવાનો? ટુ ધ લિક્વિડ, લિક્વિડને ડ્રો કરવાનો. એટલે જોઈ લેજો, મેં બેયમાં ટેન્જન્ટ છે એ લિક્વિડને ડ્રો કર્યો છે, બેયમાં ટેન્જન્ટ જોઈ લ્યો, મેં લિક્વિડને ડ્રો કર્યો. લિક્વિડ મીન્સ આજે આપણું ડ્રોપ છે એની વાત થાય છે, બરાબર? અને એનો એંગલ કોની સાથે લેવાનો ભાઈ? તો કે સરફેસ ઓફ સોલિડ, સોલિડની સરફેસ સાથે લેવાનો. હવે સોલિડની સરફેસ તો બે રીતની છે, એક લિક્વિડની અંદર છે અને એક લિક્વિડની બહાર છે. તો આપણે કઈ સરફેસ છે એ એલિજિબલ સમજવાની? તો ભાઈ સરફેસ ઓફ સોલિડ વિચ ઇઝ ઇન લિક્વિડ ઇઝ કોલ એંગલ ઓફ કોન્ટેક, બરાબર? કે જે સરફેસ લિક્વિડની અંદર છે એ સરફેસ સાથે તમારે એંગલ લેવાનો. જો શાંતિથી ભલે વાર લાગે, હવે આ ટેન્જન્ટ થઈ ગયો તમારો, જોઈ લ્યો એ ટેન્જન્ટ કોને લેવાનો? નિયમ પ્રમાણે કયો એંગલ લેવાનો? કે ભાઈ ડ્રોપને ડ્રો કરવાનો જોઈ રહ્યો છે. અને એનો એંગલ કોની સાથે લેવાનો ભાઈ? તો જે એરો છે, બરાબર છે, જે સરફેસ છે એ ક્યાં હોય? લિક્વિડની અંદર હોય. તો તમને એક ક્વેશ્ચન થાય, સાહેબ અહીંયા એંગલ કાનો લીધો છે, તો હવે ખ્યાલ આવી ગયો? તો ચલો આ તો ટેન્જન્ટ થઈ ગયો, હવે આ ટેન્જન્ટનો એંગલ કોની સાથે છે? અહીંયા હું ડ્રો કરું તો આ સરફેસ સાથે. ચલો સોલિડ સરફેસ એમાંય ના નહીં, પાસે સોલિડ સરફેસ કેવી છે? લિક્વિડમાં નથી, બહાર છે, તો એ તમે ડ્રો કરી શકો નહીં, બરાબર છે. તો ડેફિનેશન સમજાઈ ગઈ કે ટેન્જન્ટનો એંગલ કોની સાથે લેવાનો? જે સરફેસ લિક્વિડની અંદર હોય. અહીંયા ચેક કરી લેજો, અને આ હું કહું છું બધું હમણાં, આગળ જરૂર પડશે આજના લેક્ચરમાં, બરાબર? જોજો, અહીંયા જોઈ લો ભાઈ, મેં ટેન્જન્ટ ડ્રો કર્યો છે લિક્વિડને, ચેક કરી લો, બરાબર છે. અને એરો તમારે કે જે સરફેસ છે એ કઈ લેવાની? તો કે જે સરફેસ છે લિક્વિડની અંદર હોય, લિક્વિડની બહાર હોય, આખી સરફેસ લિક્વિડની બહાર છે એનો કોઈ મતલબ નથી, લિક્વિડની અંદર સરફેસ હોય ત્યાં તમારે એંગલ બતાવવાનો, બરાબર છે. એટલે એ એંગલ છે એને શું કહેવાય? એંગલ ઓફ કોન્ટેક કહેવાય. રેડી? જોઈ લ્યો, એટલે આગળ વધી અને થોડુંક નાનું કરી નાખી, બરાબર? ચલો ભાઈ કમ્પ્લીટ. હા, હવે આમાં જોતા જાજો, આમાંથી જ લખવાનું છે. હવે તમે જોઈ શકો છો, ચલો આ બાજુ આપણે વાત કરી. હા, તો એ તમે જોઈ શકો છો ભાઈ કે આ જે એંગલ બનશે ઇટ ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, મીન્સ એને તમે કહો છો એક્યુટ એંગલ, યાદ હોય તો. હવે એક્યુટ એંગલ હોય તો તમે જોઈ શકો છો ભાઈ કે પ્રેક્ટિકલી વિચારો છે કે આ ડ્રોપ શું થાય છે? સરફેસ ઉપર સ્પ્રેડ થશે, અને જે ડ્રોપ સરફેસ ઉપર સ્પ્રેડ થાય એ એકદમ કોમન સેન્સની વાત છે કે એ શું કરશે ભાઈ? ઇટ વિલ વેટ ધ સરફેસ. એ શું કરશે ભાઈ? સરફેસને વેટ કરશે, બરાબર, એને ભીનું કરશે. ચલો ભાઈ, અને આમાં તમને એંગલ કેવો લાગે છે બોલો જોઈ? આની અંદર એંગલ તમને કેવો દેખાય છે? થીટા ઇઝ ગ્રેટર ધેન 90, યુ કેન સી એંગલને તમે શું કહેજો ખબર છે કે નહીં? ઓપ્ટ્યુઝ એંગલ, યાદ છે? આ જે ઓપ્ટ્યુઝ એંગલ છે ભાઈ, રેડી, 90 ડિગ્રી કરતા વધારે છે આપણો એંગલ ઓફ કોન્ટેક્ટ છે, ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. તો તમે જોઈ શકો છો કે ડ્રોપ તમારો એઝ ઇટ ઇઝ જ છે, તો ઇટ વિલ નોટ વોન્ટ વેટ ધ સરફેસ. કે આ સરફેસ છે એને વેટ કરશે નહીં આ કેસમાં. તો આ કેસમાં મોટાભાગે શું આવે? મર્ક્યુરી છે, હવે જે તેમાં એવું જોવા મળે. પછી આપણે કેન્ડલનું જે મટીરિયલ હોય, બરાબર છે, મીણ જેવું, એ કેન્ડલના મટીરિયલ ઉપર જોજો વોટર ડ્રોપ પડશે, તે શું થશે? એના ઉપર ફેલાશે નહીં, સ્પ્રેડ નહીં થાય. તો એવા તમે ઘણા એક્ઝામ્પલ લઈ શકો છો. તમારા હાથમાં જોજો તેલ હોય, તેલવાળો હાથ, એના ઉપર તમે વોટર ડ્રોપ નાખજો, શું થશે ભાઈ? કે વોટર ડ્રોપ આખું એપ્રોક્સિમેટલી શું રહેશે? આવું આખું જ રહેશે, બરાબર. એ જ હાથ ઉપર તમે તેલ વગર હાથ ઉપર તમે ડ્રોપ નાખશો તો એ સ્પ્રેડ થઈ જશે. તો આ કેસ લાગુ પડે. તમારા હાથ ઉપર જોજો ઓઇલ હશે, તેલવાળો હાથ હશે, એના ઉપર તમે ટ્રાય કરજો તો તમારો આ કેસ લાગુ નહીં પડે, આ કેસ લાગુ પડશે, સમજાજે ભાઈ. તો એવું શું કામ થાય છે એની આપણે વાત કરી. ચલો, તો ગમે એ ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર છે, કે અહીંયાથી તમે આના બે કોમ્પોનેન્ટ્સ લેશો ભાઈ. જો આના બે કોમ્પોનેન્ટ લેશો એટલે આ એક કોમ્પોનેન્ટ થાય, એક આ કોમ્પોનેન્ટ થાય, આની વાત છે. તો આ જે છે થીટા, એની આ કઈ થાય? એડજસન સાઈડ થાય. તો અહીંયા હું આનો કોમ્પોનેન્ટ લઉં તો શું થાય? ટી ઓફ એલ એ કોસ થીટા થાય. વિચાર્યો શાંતિથી, બરાબર છે. આનો ટી ઓફ એલ એનો મેં શું લીધો છે ભાઈ? એડજસન કોમ્પોનેન્ટ લીધો છે થીટાનો, જે વર્ટિકલ જેનો કોઈ મતલબ નથી, બરાબર છે. આપણે સામ સામે કમ્પેર કરવાના છે. તો અહીંયા શું થશે જોવું જોઈએ કે ટી ઓફ એસ એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટી ઓફ એસ એલ પ્લસ ટી ઓફ એલ એ કોસ થીટા. જોઈ લેજો, ટી ઓફ એલ એ કોસ થીટા, બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરી તો ટી ઓફ કોસ થીટાને હું સબ્જેક્ટ બનાવું છું. ચલો, કોસ થીટાને સબ્જેક્ટ બનાવી, તો ટી ઓફ એસ એલ લેફ્ટ સાઈડ આવશે, ટી ઓફ એસ એ માઇનસ ટી ઓફ એસ એલ અપોન શું થશે? ટી ઓફ એલ એ.
રેડી? ચલો આના ઉપરથી આપણે કેસ એપ્લાય કરવાના છે, જોતા જાજો. આમ તો આપણને ખ્યાલ આવી ગયો, હવે આપણે વસ્તુ આના ઉપરથી સમજી જઈએ. આમ તો તમને આઈડિયા આવી ગયો કે ભાઈ ક્યારે એ વેટ કરશે, ક્યારે વેટ નહીં કરે, આવી જ વસ્તુ આના ઉપરથી સમજી. જો હવે શું થાય, જોજો ભાઈ. પેલો કેસ સેમ કે આ ટી ઓફ એસ એ વધારે હોય, સાંભળો. ટી ઓફ એસ એ ઇઝ ગ્રેટર ધેન ટી ઓફ એસ એ. જો ડિનોમિનેટરનું કંઈ કામ નથી, શું કામ? તો કે અહીંયા પ્લસ માઇનસ છે, એના ઉપર ફોકસ કરવાનું છે. હવે ટી ઓફ એસ એ વધારે હોય, બોલો, તો શું થશે ભાઈ? તમારો કોસ થીટા પોઝિટિવ આવશે, વિચાર્યો શાંતિથી. કોસ થીટા પોઝિટિવ આવે, કોસ થીટા પોઝિટિવ ક્યારે આવે બોલો? કે જ્યારે એંગલ છે તમારો કેટલો હોય, 90 ડિગ્રી કરતાં ઓછો હોય. શાંતિથી વિચાર્યો, આપણે કાંઈ ઉતાવો નથી. બાબો જે આ ટી ઓ પેસે મોટું હોય, આ ટી ઓ પેસે નાનું હોય, તેનો મતલબ એવો કે તમારો એંગલ છે એ પોઝિટિવ મળે. ડિનોમીટરનું કાંઈ કામ નથી, પોઝિટિવ આન્સર મળે. તો એંગલ કોસ ક્યારે પોઝિટિવ હોય? ઓલવેઝ થીટા લેસ દેન 90 ડિગ્રી હોય. તો 90 થી 180 વચ્ચે તો એંગલ કેવો, સોરી, કોસ કેવો હશે? યાદ જો નેગેટિવ હશે. તો થીટા લેસ દેન 90 એટલે આ કેસ લાગુ પડે કે નહીં, જોવો જોઈએ. હવે આ કેસમાં આપણે સમજવાની ટ્રાય કરી શું થાય છે. જુઓ, ટી ઓફ એસ એ આવી રહ્યું, આ ટી ઓફ એસ એ વધારે છે, જોજો મજા આવશે. ટી ઓફ એસ એ આ વધારે છે, જુઓ. ટી ઓફ એસ એલ એટલે આ ઓછું છે, જોજો શું થાય છે. હવે આ એર અને સરફેસ એર કોન્ટેક વધારે હોય એટલે શું થાય ભાઈ? કે તમારી જે આ જે લિક્વિડ છે ભાઈ, એને શું કરશે આ બાબા જે આમ બાજુ ખેંચવાની ટ્રાય કરશે, એનું એ જે ટેન્શન હશે એ વધારે હશે. અને જે લિક્વિડ સરફેસ વચ્ચે જે ટેન્શન છે, લિક્વિડ અને સરફેસ વચ્ચે જે ટેન્શન છે ભાઈ, દેખાય એ ટેન્શન કેવું છે? ઓછું હશે. લિક્વિડ સરફેસ વચ્ચે ટેન્શન વધારે હોય તો શું થાય? કે લિક્વિડને આમ તરફ ખેંચીને રાખે, લીધી છે, તો આ શું થાય? સ્પ્રેડ ન થાય. સેકન્ડ કેસ વિચારી, ચાલો હજી એક ચાન્સ છે, પાછું રિપીટ જ થશે. હવે ટી ઓફ એસ એ ઓછું હોય, જોજો, ટી ઓફ એસ એલ કરતાં તો શું થશે ભાઈ? કે કોસ થીટા તમને કેવું મળશે? નેગેટિવ મળશે. કોસ થીટા તમને શું મળશે ભાઈ? નેગેટિવ મળશે. કોસ થીટા નેગેટિવ મળે મતલબ તમારો એંગલ કેટલો હશે બોલો? એ થીટા 90 થી વધારે હશે એટલે ઓબ્ટ્યુઝ એંગલ થાય આવડવા. આમાં ચેક કરીએ, ચલો, ટી ઓફ એસ એ વધારે હોય, સોરી, ઓછો હોય, ટી ઓફ એસ એલ વધારે હોય. ટી ઓફ એસ એલ કેમ કહેવાય છે? જોજો, સરફેસ લિક્વિડ ટેન્શન વધારે હોય, સરફેસ અને લિક્વિડ વચ્ચે ટેન્શન વધારે હોય તો શું થાય? સાંભળજો કે લિક્વિડના જે ડ્રોપ છે ભાઈ, એ શું કરે? એને પોતાની તરફ એટ્રેક કરી રાખે, એટલે કે એની વચ્ચેનો કોહેસિવ ફોર્સ વધારે હોય. એટલે એ સરફેસ અને એર એટલે કે એ શું થશે? આ બાજુ સ્પ્રેડ નહીં થાય, આના કરતાં આ ફોર્સ વધારે છે એટલે શું થશે ભાઈ? સ્પ્રેડ નહીં થાય, ઉલટાના આમ ઉપર તરફ જ રહેશે. આમાં તો શું થશે? આ ઓછું હોય છે, આ વધારે હશે એટલે શું કરશે? એર છે એ પોતાની બાજુ ડ્રોપને શું કરી લેશે? આમ એટ્રેક કરી લેશે, સ્પ્રેડ કરી નાખશે. હવે તમારે એને કોહેસિવ એધેસિવના રૂપમાં સમજવું હોય તો તમને સમજાવું. જુઓ કે આમાં શું થશે ભાઈ? કે આ જે લિક્વિડ છે એની વચ્ચેનો કોહેસિવ ફોર્સ કેવો હશે? આ કેસમાં વધારે હશે. કોના? એની આજુબાજુના એર સાથેના કયા? એધેસિવ ફોર્સ કરતાં. એટલે કોહેસિવ ફોર્સ શું થશે? પાર્ટિકલ બધા પોતાની તરફ એટ્રેક્ટ રહેશે, એ પોતે સ્પ્રેડ નહીં થવા દઈએ. આમાં સુધા સમજી ગઈ છો તમે કે કોહેસિવ ફોર્સ ઓછો હશે અને બહારનો એધેસિવ ફોર્સ વધારે હોય. એધેસિવ ફોર્સ શું કરે બોલો? એધેસિવ ફોર્સ એટલે સમજાય, સરફેસ અને લિક્વિડ વચ્ચે, અથવા તમે કહી શકો એર અને લિક્વિડ વચ્ચે, એ એધેસિવ ફોર્સ શું કરશે? એને આમ ખેંચીને એટ્રેક કરવાનો ટ્રાય કરશે, બરાબર, એને સ્પ્રેડ કરવાનો ટ્રાય કરશે. તો એવું વિચારી શકાય છે, રેડી છે? તો તમને ખાલી એંગલ્સ છે માઇનસ પ્લસ એટલું યાદ રહીએ તોય ચાલશે, બરાબર છે, કે ક્યારે એ સરફેસને વેટ કરશે, ક્યારે નહીં કરે. આ તો બધું આપણે એક્સ્ટ્રા છે, આ તમને યાદ રહી આટલું તોય ખ્યાલ આવી જાય. એંગલ કઈ ડ્રો કરો સમજાઈ ગયું, કારણ કે આના ઉપરથી આપણે એની કેપિલારિટીની થિયરી આવશે, એનો પ્રૂફ આવશે, બરાબર. ચલો લખી લ્યો એટલે આગળ વધી. ચલો ભાઈ, રેડી? ઓકે, તો હવે એના ઉપરથી તમારે ન્યૂ થિયરી આવશે, એમાં આની જરૂર પડશે. કઈ થિયરી ભાઈ? તો કે કેપિલારિટી. કેપિલારિટીમાં એક વર્ડ સંતાયેલો છે, કેપિલરી. કેપિલરી કોને કહેવાય? એકદમ થીન, એકદમ પાતળી, નાની ટ્યુબ જેવું હોય, સ્ટ્રો જેવું. તો તમે એને શું કહેજો ભાઈ? કેપિલરી કહેજો. એની અંદર જે ફિનોમિના જોવા મળે એને શું કહે? કેપિલારિટી. તો કેપિલારિટીમાં એવો શું ફિનોમિના છે? તો યાદ કરો ભાઈ, આપણે વોટર બોટલ હોય કે થમ્સઅપની બોટલ હોય, એમાં આપણે લોકો સ્ટ્રો નાખીએ છીએ તો શું થાય છે ભાઈ? કે જે જ્યાં સુધી થમ્સઅપ બોટલમાં ભરેલી હોય, બરાબર, ત્યાં સુધી ખરેખર સ્ટ્રોમાં પણ થમ્સઅપ બતાવી જોઈએ ને, તો ખરેખર થમ્સઅપ જો ઉપર આવી જશે સ્ટ્રોમાં, એનું લેવલ છે આખું રાઈઝ થઈ જશે. એનો મતલબ કે એની અંદર શું થાય છે ભાઈ? કેપિલારિટી જે પ્રોડ્યુસ થાય છે, એટલે કેપિલારિટી માટે પણ રિસ્પોન્સિબલ કોણ છે? સરફેસ ટેન્શન જ છે, બરાબર, કે એની જે સરફેસનું જે ટેન્શન છે શું કરે છે? એને એટ્રેક કરીને ઉપર તરફ લઈ આવે છે, બરાબર. તો એના માટે પણ રિસ્પોન્સિબલ છે. ચલો, તો આની ડેફિનેશન શું લખશું ભાઈ? ધ ફિનોમિના ઓફ રાઇઝ ઓર ફોલ ઓફ ફ્લુઇડ ઇન કેપિલરી. જોજો, ઇન કેપિલરી વેન
ઇટ ઇઝ ઇમર્સ્ડ ઇન, કે ભાઈ એને ઇમર્સ્ડ મને સમજાય, એને જ્યારે એમાં નાખવામાં આવે ત્યાંની વાત છે. સેમાં ઇટ ઇઝ ઇમર્સ્ડ ઇન ફ્લુઇડ, કે જ્યારે આપણે એને ફ્લુઇડમાં નાખીએ ત્યારે ઇશ્યુ થશે, રાઈઝ થશે ઓર ફોલ થશે ફિનોમિના. હવે તમને ક્વેશ્ચન શું થાય સાહેબ, કે અમે રાઈઝ તો થતાં જોયું છે, ચલો કે કોઈ પણ જગ્યાએ આપણે સ્ટ્રો નાખીએ તો વોટર હોય કે થમ્સ વોટ એવર કોઈ બી લિક્વિડ છે એ તરત જ ઉપર આવી જશે, તો રાઈઝ થતાં જોયું છે. ફોલ સેમાં થાય તો મર્ક્યુરીનો જે કેસ છે ને ભાઈ, એ તો તમારે પ્રેક્ટિકલી યુટ્યુબમાં જોવો પડે તો જ ખબર પડે, તો પ્રેક્ટિકલ આખું રીઝન છે આ, કે મર્ક્યુરીનો જે કેસ છે, મર્ક્યુરી હોય એમાં તમે સ્ટ્રો એટલે કે તમે ગ્લાસની એકદમ પાતળી ટ્યુબ રાખશો, કેપિલરી કહેવાય જેને, તો મર્ક્યુરી જેની ઉલટાનો ઉપર નહીં જાય બરાબર, જે લેવલ હશે ને સરફેસનું એના કરતાં પણ ક્યાં જશે, નીચે જશે. ડ્રોઈંગ હમણાં આપણે કરીએ છીએ, ધ્યાન આપજો ભાઈ. અને આની આની જે પ્રૂફ છે એના માટેની પ્રી પ્રિપેરેશન આમાં હું તમને ભેગી ભેગી કરાવું છું બરાબર છે, જોતા જાજો. રેડી? ચલો આની અંદર આપણે એક ટ્યુબ રાખશું, જોવો જોઈ, જેને આપણે કહીએ છીએ કેપિલરી, તો શું થશે જોજો, અહીં આપણે લખી નાખીએ છીએ, આપણે જોવો જોઈ. ચલો આ રીતે જોવો જોઈએ, વોટર ભરેલું છે એમાં, વોટર કે વોટ એવર, બટ મર્ક્યુરી સિવાયનું કોઈ પણ લઈ શકાય રાઈટ. આપણે લખી નાખી જોવો જોઈ, વોટર કે કોઈ બી લિક્વિડ બરાબર છે. ચલો આમાં શું જોવા મળશે, તમે જેવું આ કરશો પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો છો બરાબર, એટલે વોટર શું થશે મારી રીતે રાઈઝ થશે. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, વોટર રાઈઝ થશે બરાબર છે, અને તમને એની સરફેસ છે આ રીતે જોવા મળશે, ધ્યાન આપજો, તમને એની સરફેસ આ રીતે જોવા મળશે. આ પ્રેક્ટિકલ આખી વસ્તુ છે બરાબર. તો આજે તમને દેખાય છે ભાઈ આ જે સરફેસ છે, જોજો ફ્રી સરફેસ હું લખી જ આપું છું, એટલે ડાઉટ હતો થાય, કારણ કે ઘણા છોકરા એમ પૂછે સાહેબ તો અંદરની સરફેસનું શું, એટલે હું લખી જ દઉં છું કે આપણે જે ઓબ્ઝર્વેશન કરવા જઈએ ફ્રી સરફેસ ઉપર કરવા જઈએ, ફ્રી સરફેસ કોને કહેવાય, વિચ ઇઝ ઇન કોન્ટેક વિથ એર, તો એરના કોન્ટેકમાં જે ઉપરની સરફેસ છે તો એ બાજુથી તમે જુઓ તો એ સરફેસ તમને કેવી દેખાશે ભાઈ, કોન કેવું દેખાશે, કોન કેવું દેખાય છે ભાઈ. અને આમથી જુઓ અંદરથી તો કોનવેક્સ દેખાય, તો તમને ક્વેશ્ચન થઈ જ ને સાહેબ, તો કોનવેક્સ ન કહેવાય, તો કોનવેક્સ ક્યારે કહેવાય, ફ્રી સરફેસ હોય તો, ફ્રી અંદરની ફ્રી સરફેસ ના કહેવાય, એટલે જે બાજુ ફ્રી સરફેસ હોય ત્યાંથી ઓબ્ઝર્વેશન કરો તો શું કહેવાય, કોન કહેવાય બરાબર છે. તો આપણે એ વસ્તુ લખવાની હોય. ચલો આમાં આપણે ચેક કરી કે એંગલ ઓફ કોન્ટેક કેટલો બને છે, શું કામ કોન કેવું થયું, જોજો ભાઈ હમણાં મેં શીખડાયું એને આપણે એપ્લાય કરીએ છીએ, હવે ધ્યાન આપજો, આપણે શીખ્યા એને એપ્લાય કરી જો. મેં શું કીધું, તો ટેન્શન ડ્રો કરવાનો, હવે ટેન્શન ડ્રો કરવો હોય તો મારે કાં તો અહીંયાથી ડ્રો કરાય, દેખાય કાં તો અહીંયાથી ડ્રો કરાય, જોઈ લો બારે તો ડ્રો થશે નહીં, જે કર્વ સરફેસ હોય ટેન્શન તો એને ડ્રો થાય, તો આ કર્વ સરફેસનું ટેન્શન ડ્રો કરીશ એટલે આ રીતે બનશે, વિચારી જાઓ આ થઈ ગયું તમારું સરફેસ ટેન્શન. ચલો હવે એનો એંગલ ઓલી ડેફિનેશન પ્રમાણે શું હતો ભાઈ, એનો એંગલ કોની સાથે લેવાનો, સોલિડ સરફેસ સાથે, એ સોલિડ સરફેસ કઈ, જે લિક્વિડની અંદર હોય, કારણ કે જો અહીંયા એંગલ બને બારે જોવો જોઈએ તો તમને આવો ડાઉટ થાય જ કે સાહેબ અહીંયા એંગલ કેમનો લીધો, કારણ કે એ જે સોલિડ સરફેસ છે યલો કલરની દેખાય, આ ટ્યુબની જે ગ્લાસ સરફેસ છે એને આપણે સોલિડ કહીએ છીએ, તો બારે એંગલ હું લઈશ તો એ એંગલ તો શું કહેવાય, ડેફિનેશન પ્રમાણે લિક્વિડની બહાર કહેવાય, લિક્વિડની અંદર કયો કહેવાય, આ કહેવાય, ધ્યાન જો. અહીંયા જે એંગલ બનશે એ એંગલ કેટલો છે, જો 90 કરતાં ઓછો છે, તમને એમાંય ડાઉટ થાય હજી એક સાહેબ અહીંયા એંગલ કેમ લીધો, તો એનો મારી પાસે આન્સર છે, જો અહીંયા એંગલ લઉં તો એંગલ કોનો થાય, ટેન્જન્ટ અને લિક્વિડની સરફેસનો થાય. આપણે મેં શું લખાયું હતું કે એંગલ કોની વચ્ચે હોવો જોઈએ, ટેન્જન્ટ અને સોલિડ સરફેસ છે, સોલિડ સરફેસ એ કઈ પાછી, જે લિક્વિડમાં હોય એરમાં હોય નહીં, તો આ સોલિડ સરફેસ થઈ ગઈ યલો કલરની, યલો કલરની એ પણ કઈ લેવાની, લિક્વિડમાં હોય. તો આમાંય તમારી એ જ વસ્તુ લખવાની કે એંગલ તમારો કેટલો છે, યુ કેન સી 90 ડિગ્રી કરતાં ઓછો છે, જોઈ લેજો ભાઈ. અને 90 ડિગ્રીથી એંગલ ઓછો હોય એટલે કે એક્યુટ એંગલ હોય ત્યારે સરફેસ થઈ કોન કેવો બનશે. અને યાદ રાખજો ભાઈ કે તમારી કેપિલરીમાં શું થશે, લિક્વિડ છે એ ફ્લુઇડ વિલ રાઈઝ, આવા કેસમાં ફ્લુઇડ શું થશે ભાઈ, ફ્લુઇડ વિલ રાઈઝ ઇન કેપિલરી, કેપિલરીમાં શું થશે, ફ્લુઇડ છે એ રાઈઝ થશે એટલે કે ઉપર જશે, સમજાય. હજી એક ચાન્સ છે, ચલો બાજુમાં આવી જાઓ. ઓકે ચલો, હવે સપોઝ આમાં મર્ક્યુરી ભરેલો છે, પેલા આપણે ટ્યુબ ડો કરી નાખી ભાઈ, હા ચલો આપણી કેપિલરી છે, જોતા જો આમાં ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી ભરેલો છે, ધ્યાન આપજો શું થાય છે. ઓકે ચલો હવે આની અંદર શું થશે, ઉલટાનું આટલું લેવલ તો હોવું જોઈએ ને, વધારે તો કાંઈ નહીં, પણ મર્ક્યુરીમાં શું થશે, તમે જેવી આ ટ્યુબ નાખશો કેપિલરી, અમે શીખવા માટે મોટી દોરેલી છે, બાકી એકદમ થીન જેટલી થાય એટલી તમારે નેરો એનું જે આખું ફેસ હશે બરાબર, એ પ્રમાણે તમારે એની અંદર ઇમર્જ કરવાની નાખવાની બરાબર. તો ઉલટાનું શું થશે ખબર છે, કે એમાં લેવલ છે એ ઘટી જશે આ રીતે જુઓ, એમાં તમને જે સરફેસ જોવા મળશે
આ રીતે હશે, ધ્યાન આપજો. પાકું છે ભાઈ, તો આ સરફેસ મેં શું કીધું, ફ્રી સાઈડથી તમે જોવો જોઈએ. ફ્રી સાઈડ કોની કહેવાય, આ બાજુ થાય તો ફ્રી સાઈડથી તમે ચેક કરશો તો આ સરફેસ શું બનશે ભાઈ, તો કે આપણી કોનવેક્સ બનશે. અને આ બધી સરફેસ છે ને શું કહેવાય, મેનિસ્કસ કહેવાય. મેનિસ્કસ કોને કહેવાય સમજાવું છું, કે જેની એક બાજુ એક મટીરિયલ હોય, બીજી બાજુ બીજું સબસ્ટન્સ હોય. એક બાજુ આની એર છે, બીજી બાજુ શું છે જો લિક્વિડ છે, તેને મેનિસ્કસ કહેવાય. મેનિસ્કસ મતલબ કે એની એક સાઈડ કોનવેક્સ હોય ને એક સાઈડ એની કેવી હોય, કોન કે હોય. આ બેમાં એવું થાય છે, આને પણ મેનિસ્કસ કહી શકાય. શું બોલાય એને, મેનિસ્કસ. આ તમારા ટ્વેલ્થમાં લાઇટવાળા ચેપ્ટરમાં આવે છે ને ભાઈ, બરાબર. મેનિસ્કસ મીન્સ કે જેની પાસે બંને સરફેસ હશે, કોન કે વેઝ વેલ એઝ કોનવેક્સ. બેમાં એમ જ હજુ આ બાજુ કોન કેવો છે, અંદર બાજુ કોનવેક્સ છે, અને જેની એક બાજુ એર હશે તો બીજી બાજુ લિક્વિડ હશે કે બીજું કોઈ પણ મટીરિયલ હશે. ચલો જ્યાં હતા ત્યાં પાછા આવી જઈએ. આમાં બી આપણે શું કરીએ, એંગલ ઓફ કોન્ટેકની પ્રેક્ટિસ કરીએ. હમણાં જ્યાં શીખા થાય આપણી ડેફિનેશનને આપણે એપ્લાય કરીએ. ચલો શું થાય છે જોઈ, જોવો જોઈએ. પહેલાં તો અહીંયા હું ડ્રો કરી શકું, બરાબર છે ભાઈ, અધરવાઇઝ અહીંયા ડ્રો કરી શકું, બરાબર. ચલો મારે એંગલ જે ટેન્જન ડ્રો કરવો હોય તે સરફેસને ડ્રો કરવો પડે. અમારો થઈ ગયો ટેન્જન, યુ કેન સી સરફેસ ટેન્શન બતાવે છે. હવે એનો એંગલ કોની સાથે બતાવાય ભાઈ, જો અહીંયા હું બતાવું તો નો ડાઉટ ઈ સરફેસ કહેવાય. કઈ સરફેસ, સોલી સરફેસ. બટ ઈ સોલી સરફેસ લિક્વિડમાં નથી, તમે ધ્યાન આપો ભાઈ. અહીંયા ક્યાંય લિક્વિડ નથી, અહીંયા જોવાનું છે, નો ચાલે હો, બરાબર. લિક્વિડની અંદર હોવી જોઈએ આ સરફેસ, બહારની બાજુ નો જતા મારો ભાઈ, અંદર જોવાનું છે, બરાબર. એટલે તમે સોલ્વ કરાવજો, તમને આ સરફેસ કેવી છે જો લિક્વિડની અંદર છે. તો મારે એંગલ કોની સાથે લેવાનો, ટેન્જન્ટનો સોલિડ સાથે. થઈ ગયો, આ થીટા તમારો, ખ્યાલ આવી ગયો ભાઈ. આ એંગલ નો ચાલે, શું કામ, આ એંગલ શું થાય, ટેન્જન્ટનો સરફેસ સાથે થાય, લિક્વિડ સરફેસ સાથે. લિક્વિડ સરફેસ નો હાલે, સરફેસ લેવાની, સોલિડ લેવાની. સોલિડ એ કેવી પાછી, જે તમારા ફ્લુઇડની અંદર હોય, એમ જાણું. તો આમાં એંગલ કેટલો થશે, થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી. અને આમાં તમારું શું થશે ભાઈ, ફ્લુઇડ છે, ફ્લુઇડ વિલ ફોલ ઓર ઇટ્સ હાઇટ વિલ ડિક્રીઝ, એવું લખો તો ચાલશે, તમને આમાં ક્લિયર દેખાય. ચલો હવે આ કેસ છે, આ કેસ ગમે એનું આ ઉપરથી આપણે પ્રૂફ કરવાનું છે. હવે નેક્સ્ટ થિયરી અથવા તો આ ચેપ્ટરની તમે કહી શકો છો લાસ્ટ થિયરી, શું કે ભાઈ આ જે હાઇટ છે દેખાય, કે કેટલી હાઇટ ઉપર શું થશે, રાઈઝ થશે, કે કેટલી હાઇટ ઉપર ફોલ થશે. યુ કેન સી કેટલું નીચે જશે, કેટલું ઉપર જશે, એ હાઇટ તમારે મેઝર કરવાની છે. તો હવે સમજાઈ ગયું નેક્સ્ટ આપણી થિયરી, કે લાસ્ટ થિયરી આ ચેપ્ટરની શું છે. અને લખી લ્યો, આ એની પ્રિપરેશન હતી, અને અમુક એમસીક્યુ તમને કામ આવશે બેઠે બેઠા. હવે એના ઉપરથી આપણે લાસ્ટ થિયરી પ્રૂફ કરી, કે આ કેટલી હાઇટ ઉપર રાઈઝ થશે. રેડી, ઓકે, ચલો ભાઈ કમ્પ્લીટ. ઓકે, તો આની લાસ્ટ થિયરી શું હશે જોવો જોઈએ, કે હાઇટ ઓફ રાઈઝ ઓફ ફ્લુઇડ ઇન કેપિલરી. રેડી ભાઈ, કેપિલરી અંદર જે ફ્લુઇડ રાઈઝ થાય છે એની હાઇટ કેટલી હશે, પછી ફોલ થતું હોય તો એ કેટલી થાય, એનું ઇક્વેશન સેમ જ રહેશે. એનો આપણે કેસ છેલ્લે સોલ્વ કરશું, એમાં ઓટોમેટિક ફોલનું એટલે કે મર્ક્યુરીનું પણ આવી જશે. મર્ક્યુરી હશે યાદ રાખજો, તેમાંય ફોલ થશે. અમે લખ્યું હતું કે નહીં મને યાદ નથી, ચલો એક જ મિનિટ, હા આપણે વાત તો થઈ હતી પણ લખી દઉં. ચલો એમાં શું હશે ભાઈ, યાદ રાખજો, અંદર લખી લેજો, મર્ક્યુરી હશે તો એ શું થશે, એની હાઇટ છે એ ફોલ થશે. પાકું છે, ચલો હતા ત્યાં આવી જાય. હમણાં જે ડ્રોઈંગ કર્યું ને ભાઈ, એ જ ડ્રોઈંગ કામ આવશે, બેઠે બેઠે જોતા જાજો. તમે એ કન્ટેનર લેશો, ચલો એની તમે શું કરશો ભાઈ, ટ્યુબ ડ્રો કરશો. ટ્યુબ આ રીતે મોટી ડ્રો કરજો, કારણ કે અંદર આપણે ઘણું ડ્રોઈંગ કરવાનું છે, બરાબર છે. ચલો આપણે વાત થઈ પ્રમાણે આ બધી જગ્યાએ તો લેવલ સેમ જ હશે, બરાબર. અને ટ્યુબ છે એના લીધે, કેપિલારિટીના લીધે શું થશે, આપણે વાત થઈ પ્રમાણે આ વોટર છે એ રાઈઝ થશે, બરાબર છે. અને તમને સરફેસ આ રીતે જોવા મળશે, જોવો જોઈ. ચલો કમ્પ્લીટ, હા રેડી છે ભાઈ. તો આપણે શું મેઝર કરવું છે સમજાઈ ગયું, આપણે જે આ હાઇટ છે એ મેઝર કરવી છે. ચલો હવે તમે જોઈ શકો છો, આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં સ્ટડી કરી ગયા છીએ પાસ્કલ્સ લોમાં, કે આ બધાય પોઈન્ટ્સ છે, આ બધાય પોઈન્ટ સેમ હાઇટ ઉપર છે. યુ કેન સી, તો આ બધાય પોઈન્ટનું પ્રેશર કેવું હશે, સેમ હશે. હવે આમાંથી કોઈ પણ પોઈન્ટ લઈ અંદર, તેના ઉપર વધારાનું પ્રેશર કેટલું હશે, તો કે આ જે હાઇટ આવે છે અંદરના પોઈન્ટની વાત છે,
અંદરના પોઈન્ટ ઉપર વધારવાનું પ્રેશર કેટલું હશે? તો આજે કોલમ બને છે, તમે સ્ટડી કરી ગયા છો ને, પ્રેશર ડ્યુ ટુ કોલમ કેટલું હતું યાદ કરો, યાદ કરો, રો જી એચ રેડીએ. તો આની જે ડેન્સિટી હશે આ લિક્વિડની, એને આપણે બતાવી દઈએ, ચલો રો અહીંયા લખી નાખું તો હશે રો. એ ડેન્સિટી મુજબ શું કરશે ભાઈ, એની હાઇટ છે એ કોલમની તમને જોવા મળશે, એટલું એ પ્રેશર આપશે, જેને આપણે કહીએ રો જી એચ. ચલો હવે હમણાં આપણે ડ્રોઈંગ કર્યું હતું, ઇંચકામાં આવી જશે. અહીંયા તમે શું કરશો ભાઈ, એક ડ્રો કરશો જેને આપણે કહીશું ટી. અહીંયા એંગલો કોન્ટેક આવશે, બધું મેં તમે કીધું કઈ રીતે આવે છે સુકામી. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, રેડી. આ જે આખી જે આપણી જે સરફેસ છે, શું કહેવાય આપણી, આ કોનકેવ સરફેસ રેડી છે, એને આપણે આમ કમ્પ્લીટ કરી, ફોર એક્ઝામ્પલ આપણે એને કમ્પ્લીટ કરી તો શું થાય, જોવો જોઈએ. એવું ડેશ ડેશ કહું છું, ઇમેજનરી આપણે તમે કમ્પ્લીટ કરો તો એની જે એનો જે સેન્ટર હશે એ શું થશે, અહીંયા ક્યાંક હશે ફોર એક્ઝામ્પલ, રેડી. તો આ શું થશે, એને હું આની સાથે કનેક્ટ કરી દઉં તો આ બાજુ મને શું મળે, એની રેડિયસ મળી જાય. એક્ઝેક્ટલી કેટલી મળશે, કેપિટલ આર વિચારે જાઓ. તો કેપિટલ આર શું છે સમજાઈ ગયું, આપણે જે મેનિસ્કસ છે અથવા આપણી જે આ સરફેસ છે ભાઈ, બરાબર, કઈ સરફેસ, કોન કેવ સરફેસ, એની શું છે ભાઈ, રેડિયસ છે. આવું જ તમે કોન કેવ મિરરમાં, કોન કેવ લેન્સમાં કહેતા ને કે કોન કેવ મિરર જેની રેડિયસ કેટલી હોય, તો કે જે તમે આખા સ્ફેરિકલ જે તમારી પાસે મટીરિયલ હશે એમાંથી તમે એને ક્રોપ કરો છો, કટ કરો છો, એ સ્ફિયરની જે રેડિયસ હોય એ જ રેડિયસ કોની હોય, કોન કેવ સરફેસની હોય. આપણે 12th અને 10th સ્ટડી કરી ગયા છીએ, બરાબર છે, મિરર અને લેન્સ માટે. તો આ સેમ કન્સેપ્ટ છે. ચલો હવે બીજી વાત, બરાબર છે, આજે મેં ટ્યુબ લીધી છે, દેખાય, આજે મેં ટ્યુબ લીધી છે, એની રેડિયસ છે એને હું કહી દઉં સ્મોલ આર, બરાબર છે. અહીંયા હું એમને એમ એક્સટેન્ડ કરી નાખું. ચલો મેથેમેટિકલી કોમન સેન્સની વાત છે ભાઈ, આની જે રેડિયસ હશે અને ટેન્જન્ટ એ ઓલવેઝ પરપેન્ડિક્યુલર હોય, ટેન્જન્ટ અને રેડિયસ ઓલવેઝ પરપેન્ડિક્યુલર હોય. આ રેડિયસ હોય તેને ટેન્જન્ટ આમ જ ડ્રો થાય, આ બે કેવા હોય, પરપેન્ડિક્યુલર જ હોય, રાઈટ. તો એ ધ્યાન આવજો. ચલો હવે આ થીટા હોય તો આ સરફેસ સીધી જે દેખાય, આ અને આપણું જે આ જે આપણી આ સરફેસ છે ટ્યુબની, દેખાય આવડી આ, જોવો જોઈએ, એ બે વચ્ચે 90° એંગલ હોય. આ થીટા હોય તો 90-θ થાય, આ 90-θ હોય તો પાછું આ શું થાય, મેથેમેટિકલી થીટા થાય. ખ્યાલ આવી ગયો, બાજુમાં વેરિફિકેશન કરી જ આપું છું. ચલો અમુક વસ્તુનું કે ભાઈ હિયર સ્મોલર ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ કેપિલરી, કેપિલરીની રેડિયસ છે, ધ્યાન રાખજો. કેપિલરીની રેડિયસ કેવી રાખવી તો આપણા હાથમાં છે જ ને ભાઈ, કેવી કેપિલરીમાં આપણે ઇમર્જ કરવી એ તો આપણા હાથમાં છે. કેપિટલ આર શું છે ભાઈ, ઓકે, રેડિયસ ઓફ કરોડ સરફેસ, કરોડ ફ્રી સરફેસ, એમાં બધું આવી ગયું, બરાબર છે ને ભાઈ, કરોડ ફ્રી સરફેસ. ચલો હવે આપણે પહેલાં મેથેમેટિકલી એક નાનું કામ કરી લઈ, હવે આમાં આપણે એવો કયો એંગલ લેશું જેમાં સ્મોલ આર અને કેપિટલ કવર થઈ જાય, બોલો જે આ થીટાનો કયો એંગલ લેવાય, તો કે કોસ થીટા, જો શું કહો, બીકોઝ કોસ થીટા એટલે શું થાય, તો કે એડજસન્ટ બાય હાઈપો, એડજસન્ટ કેટલું છે સ્મોલ આર બાય હાઈપો, કેટલું થશે કેપિટલ આર, એમાંથી તમે કેપિટલ આરને સબ્જેક્ટ બનાવશો, શું કામ એ તમને ખ્યાલ આવી જશે, સ્મોલ આર અપોન કોસ થીટા, બીકોઝ સ્મોલ આર છે એ આપણા હાથમાં છે ને ભાઈ, જેવો તમે સ્મોલ આર રાખશો એવું તમને કેપિટલ આર મળશે, એટલે કેપિટલ આર છે એ પિક્ચરમાંથી કાઢવા માટે, ઇક્વેશનમાંથી કાઢવા માટે આપણે શું કરીએ છીએ ભાઈ, સ્મોલ આરને સબ્જેક્ટ બનાવી છીએ, કે સોરી કેપિટલ આરને, જે હમણાં 2 મિનિટ પછી આપણે જરૂર પડશે. ચલો હવે બે ઇક્વેશન તમારે કમ્પેર કરવાના છે, સિમ્પલ વાત છે, રેડી. એક તો ધ્યાન રાખજો, અહીંયા જે બારે પ્રેશર હશે પીઓ, અહીં અંદર જે પ્રેશર હશે ભાઈ પીઆઈ, મોટું કોણ હશે, પીઓ વિલ બી ગ્રેટર, પીઓ વિલ બી હાયર, શું કામ ખબર છે, બીકોઝ આ સરફેસ કોન કેવ ક્યારે બને, આમ ઉપરથી વધારે પ્રેશર આવતું હોય, ઉપરથી વધારે ધક્કો લાગતો હોય તો આ સરફેસ અંદર બાજુ દબાય ને, આમ વિચારો પ્રેક્ટિકલી, જો આ અંદરનું પ્રેશર વધારે હોય ને તો આમ શું થાય, ઉપર ધક્કો લાગે, બરાબર. જો અહીંયા જુઓ આનું રીઝન સમજાય, ઉપરથી પ્રેશર વધારે આવે એટલે એ શું થઈ ગઈ, સરફેસ કોન કેવ બની ગઈ, આમાં ઉપર કરતાં અંદરનું પ્રેશર વધારે હોય એટલે સરફેસ શું થાય, આમ અંદરથી આમ ધક્કો વધારે મારે, એટલે એ સરફેસ શું બનશે ભાઈ, કોન વેક્સ બનશે, જોઈ લ્યો તમે. તો સેમ રીઝન છે, ખેલાવે છે કે કોન કેવ શું કામ બને છે એનું, રેડી. તો પીઓ મોટું છે એટલે શું લખશો આપણે, પીઓ માઇનસ પીઆઈ. ચલો બધા ઇક્વેશન આવડે છે ભાઈ 100%. કયું ઇક્વેશન, કોલમનું, પ્રેશર ડ્યુ ટુ કોલમ, રોજીએચ, રેડી છે ભાઈ. અને સેકન્ડ ઇક્વેશન એ બધાને આવડે જ છે ભાઈ, કયું, હમણાં મેં આવી રિવિઝન કરાવ્યું હતું ભાઈ, કયું, સરફેસ ટેન્શનવાળું, બબલ માટે કે લિક્વિડ માટે, અને તમે વન ટાઈપ ઓફ બબલ ગેસ કરો બરાબર છે, તો તમે જોઈ શકો છો કે આની નીચેની સરફેસ એ કેવી છે, લિક્વિડમાં જેની ઉપરની સરફેસ ખાલી એક જ ફ્રી સરફેસ છે, એક જ ફ્રી સરફેસ હોય તો મેં રિવિઝન કરાવ્યું હતું, શું આવે, તૂટી વાયર આવે,
ત્યાં શું લખી નાખશો ભાઈ 2t/r, અને આર કોની લેવાની હોય, જે સરફેસ એની રેડિયસ હોય, જો જે સરફેસ છે એની રેડિયસ, એટલે કેટલી આવે કેપિટલ આર, રાઈટ. ચલો આપણે કોનું કામ છે વાય, તો એચનું, એચને સબ્જેક્ટ બનાવો 2t/y સુધી રો જી આર, સાહેબ આર કેવો છે કેપિટલ છે મેં કીધું હતું ને. હવે એ કેપિટલ આરને શું કરવા માટે, પિક્ચરમાંથી કાઢવા માટે આપણે શું કરશું, આમાંથી કેપિટલ આરને સબ્જેક્ટ બનાવશું, એટલે બનાવી જ નાખ્યા છે. તો શું લખશું, ફ્રોમ ઇક્વેશન વન, ફ્રોમ ઇક્વેશન વન, ચલો કેપિટલ આરની જગ્યાએ શું લખશો, સ્મોલ આર બાય કોસ જે શું આવશે, સો એચ ઇઝ ઇક્વલ ટુ 2t/ρ જી, કેપિટલની જગ્યાએ શું લખશું, સ્મોલ આર બાય કોસ થીટા, દેખાય લાસ્ટ સ્ટેપ. ચલો એચ ઇઝ ઇક્વલ, ચલો કોસ જ્યાં ક્યાં જશે ઉપર, શું આવશે 2t/cos થીટા અપોન રો જી આર, આવી ગયું તમારું મોસ્ટ ટાઈપ ઇક્વેશન કેપિલારિટી માટે, બરાબર છે. આમે થોડુંક નાનું કરી નાખી, જોતા જજો, બરાબર છે, રેડી. એટલે આમાં આપણે બે કેસ મૂકવાના છે. ચલો જુઓ જઈ, હવે મેં તે પાછળ કરાવ્યું હતું ને, પાછળ કહ્યું કે 90 ડિગ્રી કરતાં ઓછું હોય ત્યારે શું થાય, 90 ડિગ્રી કરતાં વધારે હોય ત્યારે શું થાય, રાઈઝ થાય ફોલ થાય, એ બધું પાછું આ ઇક્વેશન ઉપરથી તમે પાછું અલગ રીતે પ્રૂવ કરી શકો. મેં કીધું ને બીજું રીઝન તમને મળી ગયું આ ઇક્વેશન ઉપરથી, કઈ રીતે જોવો કે હવે તમારો એંગલ છે, બરાબર, પહેલો કેસ કે તમારો એંગલ થીટાથી 90 થી ઓછો હોય તો તમને ખબર જ છે કે કોસ થીટા તમને કેવો મળશે, પોઝિટિવ મળશે. કોસ થીટા પોઝિટિવ મળે એટલે એચ તમને કેવો મળે, પોઝિટિવ મળે. એચનું પોઝિટિવ મળવું ધેટ મીન્સ કે ફ્લુઇડ લેવલ શું થાય, કેપિલરીની અંદર શું થશે, રાઈઝ થશે, સાચું. એચ પોઝિટિવ મળવો મતલબ કે ભાઈ ફ્લુઇડ ઉપર જશે, હે. અને સેકન્ડ થિંગ અહીંયા કસ અહીંયા લખું છું, બી કેસ, ચલો જોવો જોઈ કે થીટા જઈ તમને કેવો મળે, 90 ડિગ્રી કરતાં વધારે મળે. અહીંયા જોઈ લ્યો, થીટા 90થી વધારે મળે તો કોસ થીટા કેવો મળે, બોલો, કોસ થીટા નેગેટિવ આવશે ને ભાઈ. કોસ થીટા નેગેટિવનો મતલબ શું થાય કે તમને હાઈટ કેવી મળશે, નેગેટિવ. હાઈટ નેગેટિવ મળે એનો મિનિંગ શું થયો, બોલો, કે તમારું ફ્લુઇડ છે એ શું થશે, ફ્લુઇડ વિલ ફોલ, એટલે કે ફ્લુઇડ લેવલ જે શું થશે ભાઈ, ઉલટાનું કેપિલિટીમાં ફોલ થશે. તો આવો કેસ ક્યાં મળે છે, તમે હવે મેં જેટલું કરાવ્યું એને ક્રોસ વેરીફાઈ કરી દીધો, તમે જોજો ત્રીજી ચોથી વાર આ વસ્તુ આવે છે, જોજો પહેલેથી. ચલો જો કે મર્ક્યુરી હતો, મર્ક્યુરી ત્યારે એંગલ તમને ગ્રેટર ધેન 90 ડિગ્રી મળતો હતો, આમાં જોઈ લ્યો ભાઈ. પછી અહીંયા તમે જોઈ લ્યો ભાઈ કે મર્ક્યુરી માટે મર્ક્યુરી નીચે ફોલ થતો હતો, તમને કોન્વેક્સ સરફેસ મળતી હતી, ને આવા વખતે પણ 90 ડિગ્રી કરતાં એંગલ વધારે હતો. ને આમાં તમે જોઈ શકો છો રેડી છે કે એચ તમને નેગેટિવ ક્યારે મળશે, જો મર્ક્યુરી હશે તો, ને એમાં એંગલ તમને 90 ડિગ્રી કરતાં વધારે મળ્યો, એચ નેગેટિવ મળી, એ શું બતાવે છે કે ફ્લુઇડ ફોલ થશે. તો તમે ક્રોસ વેરીફાઈ કરશો તો બધી રીતે તમે પ્રૂવ કરી શકો છો ભાઈ કે ડ્યુ ટુ એંગલ ઓફ કોન્ટેક, ડ્યુ ટુ સરફેસ ટેન્શન, ક્યારે લેવલ ઉપર જશે, ક્યારે લેવલ નીચે આવશે, બરાબર છે. લખી લ્યો ચલો અને ફટાફટ, ચલો ભાઈ કમ્પ્લીટ. ઓકે, તો આના ઉપરથી આપણે બીજા નાના નાના સ્મોલ કેસીસ જોઈ લઈ, આ કમ્પ્લીટ થઈ ગયું એક્સ્ટ્રા માટે. ચલો સિમ્પલ વાત છે ભાઈ કે આપણે વાત થઈ પ્રમાણે, તમારી સરફેસ છે આ રીતે, એમાં એક જ લેવલ હશે, આ રીતે, આ રીતે એકદમ લેવલ હશે, બરાબર છે, કર્વેચર નહીં હોય કાંઈ. તેનો મતલબ એવો ભાઈ કે આમાં ડેલ્ટા પી શું હશે, બે જગ્યાથી પ્રેશર સેમ હશે, સાચું. તો આવા કેસીસમાં ડેલ્ટા પી શું થાય ભાઈ, ઝીરો થાય. એમાં શીખાઈમાંથી જ આપણે ઓબ્ઝર્વેશન કરી દીધી, રાઈટ. ચલો હવે તમારી સરફેસ આ રીતે બને, સાંભળજો મેં કીધું ને હમણાં, તેનો મિનિંગ શું થયો કે આવું બહારનું પ્રેશર વધારે હશે, અંદરનું પ્રેશર ઓછું હશે, રેડી. તો તમને ઓવરઓલ ડેલ્ટા પી કેવો મળશે, અહીંથી તમને ડેલ્ટા પી મળશે આ બાજુથી, બરાબર ને ભાઈ, ખ્યાલ આવે છે. ડેલ્ટા પી છે અહીંયા મેં લખ્યું છે બહાર, એટલે કે ઓવરઓલ પ્રેશર ડિફરન્સ એ ક્યાં હશે ભાઈ, તો ઉપરથી નીચે બાજુ હોય છે, કારણ કે તો જ તમને આવી સરફેસ મળે. કારણ કે બહારનું જે પ્રેશર છે, સપોઝ એવું હોય અહીંયા લખી દઉં બસ, આ P1 અને P2, બસ એવું સમજવાનું કે ભાઈ P1 છે P2 કરતાં કેવો હોય છે, મોટો હોય છે. ઓકે, તો ડેલ્ટા પી ક્યાં મળશે, P1 બાજુ મળે ને, જે મોટું હોય એ બાજુ ડેલ્ટા પી મળે. ચલો હજી એક ચાન્સ છે, હમણાં આપણે વાત કરી પ્રમાણે કે તમને આ રીતની સરફેસ મળે, હમણાં આપણે વાત થઈ હતી પ્રમાણે, તો તમારે શું સમજવાનું ભાઈ કે અંદરથી પ્રેશર વધારે લાગે છે, બહારથી પ્રેશર ઓછું. આને હું P1 કહી દઉં, આને હું P2 કહી દઉં, તો ડેલ્ટા પી તમને ફાઇનલી ક્યાં મળશે, બોલો, ડેલ્ટા પી આ રીતે મળશે, ઉપર બાજુ મળશે ને, કારણ કે જે મોટું હોય એ બાજુ મળે. તો અમારે આપણે શું કહેશું ભાઈ, અહીંયા P1 છે P2 કરતાં વધારે હશે, અંદરથી પ્રેશર વધારે લાગતું હશે, તો તમને આવી સરફેસ જોવા મળશે. સિમ્પલ વાત છે, સેમ વસ્તુ. ચલો પછી, અને આમાં ઇક્વેશનની આપણે વાત કરી, બરાબર છે ભાઈ,
તોની વાત છે. ચલો આમાં તો ડેલ્ટા પી ઝીરો છે એટલે કંઈ પ્રશ્ન નથી. કેમ ગયું? હા, આમાં ડેલ્ટા પીનું ઇક્વેશન મારે બનાવવું હોય, ડેલ્ટા પી એટલે સમજાય ને પી વન માઇનસ પી ટુ ઓલું બબલ વાળું, તો આમાં ફ્રી સરફેસ કેટલી? એક જ છે ને બારની બાજુ. તો શું આવે ભાઈ બોલો, તૂટી બહાર આવે? આમાં ફ્રી સરફેસ એક જ છે, શું આવે બોલો? તૂટી બહાર આવે. આમાં તો ડેલ્ટા પી ઝીરો જ થાય એટલે આમાં તૂટી બહારને કંઈ કરવાનો મતલબ નથી. સમજાય ભાઈ? પછી ચલો આ તો તમને આવડે છે તો એકવાર રિવાઇઝ કરી દઉં. બબલ છે એ હવામાં હશે, તેની ફ્રી સરફેસ કેટલી થશે? વન અને ટુ થશે. તો તમને ડેલ્ટા પી કેટલો મળશે તમને ખ્યાલ જ છે. અને અહીંયા પી વન કીધું, બારે પી ટુ કીધું, યાદ છે ને ભાઈ? આ કેસમાં પી વન પી ટુ કરતાં વધારે હશે, કીધું હતું ને મેં તમને લાસ્ટ ટાઈમ. અંદરનું પ્રેશર વધારે હશે બબલમાં, એરમાં હોય તો. તો ડેલ્ટા ટી શું મળે? એરમાં હોય તો 40/R મળે. સાચું? જો આ જ બબલ છે એ લિક્વિડમાં હશે એની વાત આપણે કરેલી જ છે. આ બબલ આખો લિક્વિડમાં હશે, હા ભાઈ. ચલો જોઈ લ્યો જી, બરાબર છે? રેડી? આ જ બબલ લિક્વિડમાં હશે તો શું થશે? ડેલ્ટા પી તમને મળશે, નો ડાઉટ. તો કેવું મળશે? 2T/R. એટલે એક સરફેસ અંદર ફ્રી છે, બહાર તો નથી. પછી ડ્રોપ હોય, લખી જ દઉં છું આ રીતે શેડ મારીને, કે આ ડ્રોપ છે. ડ્રોપમાં પણ શું થશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, બહાર એક ફ્રી સરફેસ હશે ને તમને આવડે છે, 2T/R. લઈ જે લાસ્ટ કેસની આપણે વાત કરી, તમારા માટે કામનો છે. ચલો જોવો જોઈએ કે બબલ છે એ અમુક હાઈટ ઉપર હશે, આ રીતે અમુક ડેપ્થ ઉપર હશે, સોરી, બરાબર. તો શું થશે જોજો, રેડી? કે એના ઉપર આ જે હાઈટ હશે એનું કોલમનું પ્રેશર લાગશે ને, હમણાં મેં તમને કીધું હતું રોજ જ, એના ઉપર કોલમનું પ્રેશર એ લાગશે. તો આના ઉપર ટોટલ પ્રેશર કેટલું હશે બોલો જોઈએ? ફાઇનલ પ્રેશર કેટલું હશે? તો કે એક તો બબલનું અંદર છે એટલે એક જ ફ્રી સરફેસ હોય, બહારે તો લિક્વિડ છે, 2T/R. અને માથેનું જે લિક્વિડ છે એ શું કરશે? રોજીએ જેટલું પ્રેશર આપશે, એટલે 2T/R પ્લસ રોજીએ જ. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયા બબલ ક્યાં હોય એના અલગ અલગ કેસીસ જે તમે ઓલરેડી આપણે ડિસ્કસો કરેલા છે, તો મેં તમને ડ્રોઈંગ કરીને બતાવી દીધા, બરાબર. લખી લો ચલો ફટાફટ. ઓકે છે, ચલો લાસ્ટ આપણે એક વાત કરીએ જી, ફોર્મેશન ઓફ ટુ બબલ્સ. બે બબલ્સ બને ત્યારે શું થાય? જનરલી આટલી આટલું બધું ડિટેલમાં કંઈ હોતું નથી એક્ઝામમાં આપણી, બરાબર છે? આપણે વાત કરી, કારણ કે NCERT બેઝ ઉપર વાત કરીએ તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરાબર. NCERTને તમે ફોલો કરો એટલા પૂરતું, તો કદાચ આમાંથી કંઈ આવે તોની વાત છે. રેડી છે ભાઈ? ચલો જોવો જોઈએ. સપોઝ આ એક નાનું બબલ છે, એની સાથે એક બીજું બબલ છે, સપોઝ આ રીતે ફોર્મ થાય છે, બરાબર છે? આ રીતે જોજો ભાઈ, કમ્પ્લીટ. તો આવું શું થશે તેના આપણે બધું લોજિક કીધેલું છે. આની રેડિયસને આપણે કહી દઈએ R1, યુ કેન સી. આની રેડિયસને કહી દઈએ આપણે R2. તો તમને ચોખ્ખું દેખાય છે ભાઈ કે R1 છે, R1 છે R2 કરતાં ઓછા છે, એટલે પ્રેશર પી ઇઝ ઇક્વલ એફ બાય, યાદ છે ને? પ્રેશર જે રેડિયસના રેસિપ્રોકલમાં છે, એટલે જેની રેડિયસ ઓછી હશે એનું પ્રેશર વધારે હશે. તો તમે એની જગ્યાએ શું કહી શકો ભાઈ? કેના લીધે તમને જે પ્રેશર મળશે એ P1 વધારે હશે, એટલે નાના બબલનું પ્રેશર વધારે હશે. જોજો ભાઈ, અહીંયા P1, અહીંયા P2. હવે શું કામ વધારે છે એમને જોઈને ખબર પડી, સાંભળો ભાઈ, આવી ફિગર આપે તો. કેમ? તો કે P1 મોટું હોય તો જ આ બાજુથી ધક્કો લાગ્યો હોય ને ભાઈ, અને આની જે સરફેસ એ શું થઈ ગઈ? દબાઈ ગઈ હોય. વસ્તુ સમજો, પહેલાં બે બબલ અલગ હતા, ફોર એક્ઝામ્પલ પહેલાં બે બબલ આ રીતે અલગ હતા. તો તમે જોવો જોઈએ, બેની સરફેસ આમ હતી ને, તો આની સરફેસ જ કેમ દબાણી? મોટા બબલની સરફેસ આમ હતી, આ રીતે જુઓ, દેખાય? આ સરફેસ પહેલાં આ રીતે હતી, એ સરફેસ જ કેમ અંદર ગઈ? આની સરફેસ કેમ અંદર ન ગઈ? ખ્યાલ આવે છે? તો એનું રીઝન ખ્યાલ આવી ગયો ભાઈ? રેડી? કે P1 વધારે હશે, એટલે P1 બાજુથી ઓવરઓલ તમને જો ચોખ્ખું એરો ડ્રો કરી આપું છું, સાંભળજો. ઓવરઓલ તમને જે ડેલ્ટા પી છે ને ભાઈ, એ ક્યાં મળશે? સમજાઈ ગયું? આ બાજુ વધારે મળશે, એટલે આ બાજુ વધારે ધક્કો લાગશે, એટલે આ સુધા દબાઈ જશે, એટલે આની સરફેસ કેવી બની જશે? આ બાજુની સરફેસ, મોટા બબલ બાજુની સરફેસ કેવી બનશે? તમે આ બાજુથી જોવો, આ મોટા બબલ બાજુથી, તો તમને શું દેખાશે બોલો? કોનવેક્સ, સમજાય છે? અને આ બાજુથી જોવો તો તમને શું દેખાશે? કોનકેવ. પાકું? શું કામ આવું થયું? જે બીગર પ્રેશર, વધારે પ્રેશર છે એ બાજુથી ધક્કો લાગશે, એટલે એ સરફેસ શું બનશે? કોનકેવ. અને જે બાજુથી ધક્કો લાગશે
આની મોટાની સરફેસ શું બનશે ભાઈ? કોન વેક્સ. રેડી છે? ચલો આમાં પ્રેશર ડિફરન્સ આપણે ફાઇન કરવો છે. શું થાય બોલો? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ મોટું કોણ છે પી વન છે, તો પી વનમાંથી પી ટુ માઇનસ કરશું. ચલો પી વન એટલે શું થાય? હમણાં મેં કરાવ્યું હતું આમાં બી સરફેસ ઇઝ કેટલી આવશે? ફ્રી સરફેસ, એક આજુબાજુની એક અંદરની એર, તો 40/r આવશે ને. તો પી વનમાં શું આવશે ભાઈ? 40/1. અને આમાંય તમને સમજી જાય જુઓ ભાઈ કે આ ડિનોમીટરમાં છે, જોયું આર છે એ ડિનોમીટરમાં છે મારો ભાઈ. તો આની આર છે એ નાની છે એટલે ડિનોમીટર નાનો હોય એટલે ઓટોમેટિક આખો આન્સર મોટો થઈ જાય. અને પી ટુમાં જોવો જોઈએ કે એની આર કેવી છે, મોટી છે. એટલે આપણે પહેલાં પી વન રાખ્યો. હમ જાણું, મેં કીધું ને કે આરના રેસીપ્રોકલમાં છે. જોઈ લો, 40 ને તમે 12 કાઢ લેશો, તમને શું મળશે? 1/r1 - 1/r2. ખ્યાલ આવે છે? તો આ બધું બેઝિક છે જે તમને કામ આવી જશે. અને આજુબાજુ કંઈ ક્વેશ્ચન પૂછાય તોની વાત છે, બરાબર. ચલો જોઈ લો એકવાર. ઓકે ચલો ભાઈ, તો નેક્સ્ટ ટાઈમ આપણે બહુ મોટી એક પ્રેક્ટિસ આવશે, એક જ પ્રેક્ટિસ મોકલીશ, પણ બહુ મોટી હશે, યાદ રાખજો, 2-3 કલાકની. અને એની અંદર આપણે જે વિસ્કોસિટી પછી બધું જે સ્ટડી કર્યું છે, બરાબર છે, એના એમસીક્યુ છે, હું તમે થાય એટલા મેક્સિમમ લાઈવ સોલ્વ કરાવીશ, બરાબર. બાકીના એમસીક્યુ છે તમે તમારી રીતે ચાલુ કરી દેજો, બરાબર. પહેલે એક જ સલાહ આપું છું કે ઓવર મેથેમેટિકલ એમસીક્યુ સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી, કરજો ના નહીં, બરાબર છે. પણ તમે ફ્રી થઈ જાઓ પછી, મતલબ કે પહેલાં તમે લોકો જે થિયોરિટિકલ અથવા તો જે મીડિયમ એમસીક્યુઝ છે અથવા તો જે નીટમાં પૂછાયેલા છે એને લગતા એમસીક્યુઝ ખાસ જોજો, તો તમને ઓબ્ઝર્વેશન કરવાની મજા આવે કે કયા લેવલના એમસીક્યુઝ પૂછાય છે, બરાબર. કારણ કે આની અંદર ઓવર મેથેમેટિકલ અને JEE એમસીક્યુઝ પર તમને ઘણા જોવા મળશે. રેડી છે? અને ઘણા એવા ડિફરન્ટ એક્સ્ટ્રા કેસીસ પર જોવા મળશે કે જેમાં વધારે મેથેમેટિકલ અમુક વસ્તુ આપી છે, તો એ ટાઈમ મળે તો જોવાનું છે, બરાબર છે. એના લીધે શું થાય કે બીજી બધી વસ્તુ ભૂલાઈ જાય અને બેઝિક કન્સેપ્ટ ભૂલાઈ જાય અને બધું મિક્સ થઈ જાય, એવું ન થવું જોઈએ, બરાબર. સોલ્વ કરવાનું છે પણ ક્યારે? પહેલાં તમારે જે રેગ્યુલર એમસીક્યુઝ છે બધા મીડિયમ લેવલના કે ઓવર મેથેમેટિકલના હોય એવા અથવા તો થિયોરિટિકલ એમસીક્યુઝ છે એને પહેલાં ખાસ સોલ્વ કરી લેવા, બરાબર છે. તો ચલો આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ વાત કરજો. ઘણા કેસીસ આપણે એપ્લાય કરેલા જે એક્સ્ટ્રા જે બુકમાં આપ્યું છે NCERTમાં, એમાં જે રેગ્યુલર થિયોરિટિકલ છે એમાં કોઈ ક્વેશ્ચન થાય તો એ પહેલાં પૂછી લેજો, બરાબર છે. એક્સ્ટ્રા કેસીસમાં કંઈ ડાઉટ આવે તો એ ખાસ પૂછી લેજો, કારણ કે હજી બીજા એક્સ્ટ્રા કેસીસ ઘણા એવા જોવા મળશે રેફરન્સમાં, તેમાં અમુક વસ્તુઓ તમને પછી તમારે પાકી જ કરવી પડશે, યાદ રાખવી પડશે અને ઇક્વેશનથી તમારે ગોખવા પડશે, તેનો કોઈ મતલબ નથી. જે લોજિકલ બેઝ ઉપર છે એટલું તમને બેઝિક પહેલાં આવડવું જોઈએ, બરાબર છે. તો ચલો નેક્સ્ટ ટાઈમ આપણે મળશું આની પ્રેક્ટિસ સાથે, જે પ્રેક્ટિસમાં આપણે લોકો સરફેસ ટેન્શન, વિસ્કોસિટી, એંગલ ઓફ કોન્ટેક, કેપિલારિટી, બરાબર છે, બધાના એમસીક્યુ છે એ મિક્સમાં આપણે સોલ્વ કરશું, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. We'll be right back.